हेलो फ्रेंड्स, वेलकम टू आराध्या क्लासेस। हूँ गौरव लखाणी। आज आप स्टार्ट करवाने चाहिए चैप्टर नंबर 2, धंधाकीय सेवाओं भाग 1। धंधाकीय सेवाओं भाग 2 तीजू चैप्टर है, एट्ले 1-2 में है। ए चैप्टर नाम शू है? धंधाकीय सेवाओं भाग 1। आप पहला चैप्टर में भण्या धंधो एट्ले शू। धंधो एट्ले नफाना हेतु थी करवामां आवती कायदेसर कोईपण प्रकार की आर्थिक प्रवृत्ति, एने कीधो तो धंधो। हवे धंधानी जोड़े अमुक प्रकार की सेवाओं जोड़ेली होय छे, जेम के आपणे वीमो, बीजू छे बैंक, तीजू छे टपाल सेवा। आवी आ जनरली ऊपर छेल्ली छे, एटले के आवी सेवाओं कंईक होय छे। आवुं आपणे आ बधा विषे भणवानुं छे। बैंक छे ए तीजा चेप्टरमां आवे छे। आपणे बे चेप्टरमां मोस्ट ऑफ बे मोटा टॉपिक भणवाना छे, वीमो अने टपाल सेवा। अने आना पछी एक इंटरनेटनुं पण छे, इंटरनेटनी सेवाओ ए पण आवशे आगळ। पण आपणे मेनली बे सेवाओ कई छे तो के वीमो अने टपाल सेवा आ चेप्टरमां आपणे मोटा पाये भणवानी छे। वॉट इज वीमो अने वॉट इज टपाल सेवा। सौथी पहला समझिए वीमो। पहला हूँ तमने चोपड़ीमां नथी लई जतो, पहला हूँ तमने समझाऊँ के वीमो छे शू। पहला हूँ तमने वीमो समझाऊँ। वीमो एटले शू होय छे? एक्जाम्पल थी समझिए। ए नामनो व्यक्ति छे, एक्स वाय झेड नामनी कोई कंपनी छे जे वीमानी आपे छे। जेम के आपणा लाइवमां तमे एक्जाम्पल सांभळ्यो हशे, वीमा कंपनी एटले के LIC। બધાના મોઢા ઉપર પહેલું નામ એ જ આવે, LIC। અહીંયા LIC જેવી જ આ કંપની છે એવું વિચાર લેજો। એ નામનો વ્યક્તિ એટલે કે આપણે છીએ, આપણે એવું વિચારવાનું છે તમારે, એટલે કે તમે છો અને આ LIC કંપની છે। આપણે પહેલો વીમો જનરલી એના ઉપર લેતા હોઈએ, જીવન વીમો ઉપર, એટલે કે જિંદગીના વીમો ઉપર આપણે વીમો લેતા હોઈએ છીએ। કેમ કે માણસનું કોઈ નક્કી હોતું નથી ક્યારે કોણ મૃત્યુ પામે, તો એના માટે એ વ્યક્તિ પાછળ એની ફેમિલી સિક્યોર રહે એના માટે એ વ્યક્તિ પોતે વીમો લેતો હોય છે, કે એ પોતે વીમો લેશે એના મૃત્યુ બાદ એના ફેમિલીને કંઈક વીમા સ્વરૂપે રકમ મળશે, જે એનું ઘર ગુજરાન ચલાવી શકશે, પેલું બેંકમાં FD કરાવીને કે એ રીતે, એટલે જિંદગીનો વીમો લેવાતો હોય છે। પછી માલની હેરફેરનો વીમો, પછી આવા ઘણા બધા પ્રકારના હોય છે, આગનો વીમો, પછી સ્વાસ્થ્યનો વીમો। આ બધા ઉદાહરણ છે કે આવા બધા પ્રકારના વીમા આપણને મળતા હોય છે માર્કેટમાં જોવા। પહેલું હોય છે જિંદગીનો, બીજો માલની વેરફેરનો, આગનો અને સ્વાસ્થ્યનો। આ વીમા લેવાનું કારણ શું? આનું કારણ એવું છે કે આપણે કંપની પાસેથી અશ્યોરિટી લઈએ છીએ કે આમાંથી કોઈ બી ઘટના આપણી પાસે ઘટી, જેમ કે જિંદગીમાં આપણું અનફોર્ચ્યુનેટલી મૃત્યુ થઈ જવું, પછી માલની હેરફેર થાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુની હેરફેર થતી હોય, એટલે ઘણીવાર છે ને વસ્તુ તૂટી જાય, ખાસ કરીને કાચની વસ્તુઓ છે એવી વસ્તુઓમાં, કે એ વસ્તુ શું થઈ જાય, તૂટી જાય, તો પછી ક્યારે પણ નુકસાન થાય તો વીમો લેવો પડે, આગ લાગી જાય આ પણ અચાનકનું કારણ છે, કે ગમે ત્યારે આપણા બિઝનેસમાં આગ લાગી જાય તો આપણને ઘણું નુકસાન થઈ શકે છે। આ બધી કેવી જ શક્યતાઓ કે નુકસાન થઈ શકે છે, તો નુકસાન થાય તો એને પહોંચી વળવા માટે વીમો લઈએ। સ્વાસ્થ્ય, ગમે ત્યારે કોઈ બી વ્યક્તિની તબિયત બગડી જાય, ગમે ત્યારે, અત્યારે તમે જોતા જ હશો આજુબાજુમાં, ગમે ત્યારે કોઈના બી હાર્ટ અટેક આવી જાય છે, કોઈ વ્યક્તિ એમનેમ બીમાર પડી જાય, બ્લડ પ્રેશર થઈ હાઈ આવી જાય, કોઈ બી કારણ હોય એ સ્વાસ્થ્ય બગડે તો ત્યારે હોસ્પિટલમાં પૈસા અમુક થઈ જતા હોય છે, એક્સિડન્ટ થઈ જાય તો પણ વધારે ખર્ચો આવી જાય, તો એનામાં એને પહોંચી વળવા માટે વ્યક્તિ શું લેતો હોય છે? વીમો। એટલે કે વીમો છે શું? તો કે વીમો એક અશ્યોરિટી છે, કે આપણે વીમા કંપની પાસેથી અશ્યોરિટી લઈએ છીએ, એટલે કે એક બાહેંધરી લઈએ છીએ કે આપણે કોઈ બી ઘટના ઘટે છે તો એ ઘટનાને પહોંચી વળવા માટે, નાણાકીય નુકસાનને પહોંચી વળવા માટે એ કંપની આપણને બાહેંધરી આપશે, કે કંઈ બી નુકસાન થયું તો અમે છીએ એવું કંપની આ વ્યક્તિને કહેશે। ખબર પડી?
એટલે વીમો એટલે કહો પડી શું છે? વીમો એટલે વીમા પોલિસી લેનાર વ્યક્તિ અને વીમા પોલિસી આપનાર કંપની, આ બંને વચ્ચેનો એક બાંહેધરીનો કરાર છે કે જે નુકસાનને પહોંચી વળવા માટે આપવામાં આવતી સેવા છે. હા, તો આપણે ભણીએ વીમાનો અર્થ. વીમો એટલે શું? વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર. શું છે? બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર કે જેમાં એક વ્યક્તિને બીજી વ્યક્તિ પાસેથી નુકસાનને ભરપાઈ કરવા માટેની બાંહેધરી આપવામાં આવે છે. એટલે કે જો બે પક્ષકારો એટલે એક આપણે અને એક સામે કંપની, બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર. આપણે પોલિસી જોઈ હશે, તમે કદાચ તમારા ઘરે પોતાની વીમાની પોલિસી હોય આપણા સ્વાસ્થ્યની લાઈફની, તો એ કેવો કરાર છે? લેખિત કરાર કે જેમાં એક વ્યક્તિને એટલે કે આપણને બીજી કંપની પાસેથી, બીજી વ્યક્તિ પાસેથી, વ્યક્તિ એટલે કે કંપની, બીજી કોઈક વ્યક્તિ પાસેથી નુકસાનને ભરપાઈ કરવા માટેની બાંહેધરી આપવામાં આવે છે. એટલે કે જે ભવિષ્યમાં નુકસાન થવાનું હોય, ભવિષ્યમાં આપણે બીમાર પડવાના હોઈએ કે ભવિષ્યમાં આગ લાગવાની હોય કે ભવિષ્યમાં સ્વાસ્થ્ય બગાડવાનું હોય, એ બદલે એના નુકસાનને સુખ ભરપાઈ કરવાની શું આપવામાં આવે છે? બાંહેધરી. એટલે કે વ્યક્તિને ભવિષ્યમાં કોઈ નુકસાન થાય તો તેને ભરપાઈ કરવાની બાંહેધરી અપાય છે. એટલે કે જે વીમો લેનાર વ્યક્તિ હોય, વીમા લેનાર વ્યક્તિને જ્યારે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થાય, એટલે કે વીમો લેનાર આપણે જે વસ્તુ ઉપર વીમો લીધો હોય, આગ હોય તો આગ ઉપર, એક્સિડન્ટ હોય તો એના ઉપર, સ્વાસ્થ્ય હોય તો એના ઉપર, જેના ઉપર વીમો લીધો હોય એ વસ્તુ ઉપર કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું શું થાય, નુકસાન, જો નુકસાન થાય તો તેને ભરપાઈ કરવાની શું આપવામાં આવે છે? બાંહેધરી. પડી? સો આગળ આપણે ભણીએ આની ઉપરથી કે વીમાના સિદ્ધાંતો. શું ભણવાનું છે? વીમાના સિદ્ધાંતો. કેટલા સિદ્ધાંતો? ટોટલ આપણને ચોપડી પ્રમાણે ચાર આપેલા છે. તમે જોઈ શકો છો વીમામાં સિદ્ધાંતો કેટલા આપેલા છે? ચાર. કયા ચાર? આને શોર્ટમાં આપણે શોર્ટકટ પ્રમાણે હું તમને કહું ને યાદ કઈ રીતે રાખવાનું, તો કે આ શોર્ટકટ એનું એ છે, વી નો હંસ. શું યાદ રાખવાનું છે? વી નો હંસ. એટલે કે વી એટલે કે વીમા યોગ્ય
हितनो सिद्धांत, नो एटले नुकसान वर्तनो सिद्धांत, हा एटले हक बदलानो सिद्धांत, અને સ એટલે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. ચાર સિદ્ધાંતો કયા છે? વિનું હંસ એટલે કે પહેલું વી એટલે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, નું એટલે નુકસાન વળતરનો સિદ્ધાંત, હ એટલે હક બદલાનો સિદ્ધાંત, સ એટલે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. યાદ કઈ રીતે રાખવાનું છે? ચાર જ અક્ષર છે, વિનુ હંસ. વિનુ હંસ એટલે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, હક બદલાનો સિદ્ધાંત, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. હવે આ ચારે ચારને એકવાર આપણે સમજીએ. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે શું? આપણે જો કોઈ બી, ધારો કે એક્ઝામ્પલથી સમજાવું, આગનો વીમો આપણે શેનો વીમો લીધો છે? આગનો વીમો. હવે આગ લાગી હોય તો આપણે જેટલું પણ નુકસાન થયું હોય એ પ્રમાણે આપણને આગના વીમો મળવો જોઈએ. જેટલું પણ નુકસાન થાય તો એક પ્રકારનો શેનો થયો? વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. હવે એમાં કે ઘણીવાર શું હોય છે કે આગ લાગી હોય પણ વીમા કંપની કહી દે કે ભાઈ આગ તમે શોર્ટકટ કોઈ જાણી જોઈને લગાવી છે, તો એવી જગ્યાએ તમને વીમો પાકે નહીં. ક્યાં કોઈ બી વીમા કંપની તમારે ત્યાં જ્યારે કોઈ બી એક્સિડન્ટ થાય તો જોવા આવે. આપણે ફોર વ્હીલનો કે બાઇકનો વીમો હોય છે ત્યારે કંપની શું થાય છે, ત્યાં ચેકિંગ ઉપર આવે છે જ્યાં એક્સિડન્ટ થયું હોય ને ત્યારે, કે ભાઈ કેવી રીતે થયું, શું થયું. આગ લાગી હોય તો જોવા આવે આગ કઈ રીતે લાગી કે લગાડવામાં આવી. ઘણીવાર લોકો શું કરતા હોય છે, વીમો પકાવવા માટે હાથે કરીને આગ લગાડે છે. એ વસ્તુ ઉપર ક્યારેય વીમા કંપની વીમો પાકીને દેતી નથી, એ જોવા આવે છે કે આગ લાગવાનું કારણ શું, શોર્ટ સર્કિટ થઈ છે કે કોઈ પેલું શું થાય, માચિસ કે એક શોર્ટ સર્કિટ ટાઈપ આમ તણખો અડી ગયો હોય, તો પેટ્રોલ હોય તો પેટ્રોલથી આગ લાગી જાય, પછી વાયરમાં કંઈક બળી ગયું હોય ત્યારે પણ આગ લાગે. તો એ શું થયું, એક હિત હોવો જોઈએ એટલે કે યોગ્યતા હોવી જોઈએ. વીમો એક તો તમારે યોગ્ય રીતે લીધેલો હોવો જોઈએ, એની સામે યોગ્ય પોલિસી ભરેલી હોવી જોઈએ, પછી જે પણ ઘટના બને એ પણ યોગ્ય હોવી જોઈએ, કારણોસરવાળી હોવી જોઈએ. તમે ગમે એમ કરીને બનાવીને તમે વીમો પકાવવા જાઓ તો વીમા કંપની ક્યારેય વીમો આપે નહીં. એક જો યોગ્ય રીતે હશે, યોગ્ય લાઈક યોગ્ય કારણસર થયું હશે તો તમને એની સામે હિત પ્રમાણે વીમો તો મળી જશે. બીજું શું છે, નુકસાન વળતરનો સિદ્ધાંત. આ સૌથી ઇમ્પોર્ટન્ટ સિદ્ધાંત છે. શું છે? નુકસાન વળતરનો સિદ્ધાંત. આને બીજું ઉદાહરણથી લઈએ. તમે વીમો લીધો છે 1 લાખનો, વીમો કેટલાનો લીધો છે? 1 લાખનો. હવે વસ્તુ છે, મિલકત, જે મિલકત ઉપર લીધી છે એ મિલકત છે 5 લાખની. ધ્યાનથી સમજો, મિલકત એટલે કે આપણે માની લઈએ કે મશીનરી, મશીનરીની કિંમત છે 5 લાખની અને એનું નુકસાન થયું છે 1 લાખનું, અને વીમો પણ કેટલાનો, વીમો કેટલાનો લીધો છે? 1 લાખનો. હવે આ 5 લાખમાં એવું કહેવામાં આવ્યું, જોયું તો કે 50% મિલકત બળી ગઈ છે, આગ લાગી ગઈ. વીમો પેલું મિલકતની વેલ્યુ કેટલી હતી? 5 લાખની. બળી કેટલી? 50%. હવે એની કિંમત કેટલી છે? તો કે 1 લાખનો વીમો લીધેલો છે તો મિલકત કેટલી બળી? 50%. તો વીમાની રકમ પણ કેટલી મળશે? 50%, એટલે કે 50,000. 50% એટલે કેટલા થાય? 2.5 લાખ. તો 2.5 લાખની સામે તમને 1 લાખનો પૂરો વીમો ક્યારેય ના મળે. આ નુકસાન વળતરનો સિદ્ધાંત કહે છે કે જેટલા ટકા બળી મિલકત એટલા ટકા તમને વીમો મળશે. પૂરેપૂરી મિલકતનો વીમો લીધો 5 લાખ, તો 5 લાખનો અને 50% બળી હોત તો 50% એટલે કે 2.5 લાખ પૂરા મળત.
પણ તમે મિલકત છે 5 લાખની, વીમો લીધો 1 લાખનો, હવે 50% મિલકત બળી ગઈ એટલે 5 લાખના 50% 2.5 લાખ થાય, 2.5 લાખનું નુકસાન થયું, તો 50% નુકસાન થયું તો વીમાની રકમના 50% જ તમને મળે. આને કહેવાય છે નુકસાન વળતરનો સિદ્ધાંત. તમે જેટલું નુકસાન કર્યું એટલા ટકા પ્રમાણે જ મળશે. ક્યારે આપણે એવું ના હોય કે 5 લાખની સામે 1 લાખ પૂરેપૂરા મળી જાય, બરાબર? એટલે આને કહેવાય છે નુકસાન વળતરનો સિદ્ધાંત. પ્રપોર્શનેટ મળે, 50% નુકસાન 50% વળતર, ક્યારે પૂરી પોલિસી મળે નહીં. ત્રીજું છે હક બદલાનો સિદ્ધાંત. હક બદલાનો સિદ્ધાંત શું કહે છે? કોઈ આપણે વસ્તુ ઉપર અહીંયા આનું આ જ એક્ઝામ્પલ લખી કરીએ, મશીનરી બગડી ગઈ, મશીનરીમાં આગ લાગી, મશીનરી કોઈ બી કારણસર કંઈક નુકસાન થયું, હવે વીમો પકાવવા ગયા તો મશીનરી વીમાવાળા શું કહે છે? એ હક બદલાનો સિદ્ધાંત ધ્યાનથી સમજવા જેવો છે કે એમાં એવું કહે છે કે જો મશીનરી બગડી ગઈ આગ લાગવાના કારણે, તો વીમાવાળા શું કહે છે કે એ મિલકત હવે કેવી થઈ ગઈ, કોની થઈ ગઈ? મારી. તો નુકસાન કોણ આપશે? આપણે કોઈ વ્યક્તિને વસ્તુ વેચી હોય તો સામેવાળો વ્યક્તિ આપણને પૈસા આપે છે. આમાં શું કહે છે? વીમા કંપની એવું કહે છે કે જો કોઈ બી વસ્તુને નુકસાન થયું, મશીનરીને નુકસાન થઈ ગયું, તો એ વસ્તુ કોની થઈ ગઈ? વીમા કંપનીની. અને એના બદલામાં શું આપે છે? પૈસા. આપણે કોઈને વસ્તુ વેચીએ તો એની સામે પૈસા આપે, તો અહીંયા જ્યારે નુકસાન થયું હોય ત્યારે વીમા કંપની પૈસા આપે છે. એક પ્રકારનું હક બદલા જેવું જ થયું કે નુકસાન થયું એટલે વીમા કંપનીએ શું કીધું? વસ્તુ મારી એટલે તમને નુકસાન મળી જશે. એટલે આખો હક બદલાઈ ગયો. આપણે વેચાણમાં શું થાય? હું વસ્તુ વેચું છું, કોઈક સામેવાળો વ્યક્તિ ખરીદે છે, તો હક બદલાઈ રહ્યો છે. શેનો હક? માલિકીનો હક. માલિકીનો હક એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ટ્રાન્સફર થઈ રહ્યો છે. ક્યારે? ખરીદ વેચાણ વખતે. આમાં પણ એવું જ થાય કે જ્યારે આગ લાગે ત્યારે મશીનરી બળી, નુકસાન આવ્યું, તેનો હક કોણ લઈ લે છે? વીમા કંપની પોતે. નુકસાન કોણ ભરપાઈ કરી આપશે? વીમા કંપની. હવે ચોથો સિદ્ધાંત, છેલ્લો સિદ્ધાંત ભણીએ, શું છે? સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત એટલે આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે વીમા કંપની ક્યારેક વીમો આપતી નથી, વીમા કંપની ક્યારેક વીમો આપવામાં હાના કરી નાખે છે. તો એનું કારણ શું છે? આ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. તમે એવું સાંભળ્યું હશે, ઓ માય ગોડ પિક્ચર જોયું હોય તો એમાં વીમા કંપનીનો પેલો ડખો થાય છે, કોર્ટમાં પહોંચે છે, ખબર છે? પરેશ રાવલ પૈસા માગે છે કે મુજે વીમા કા પૈસા, મેરી દુકાન કા પૈસા કોણ દેગા, વીમા કંપની દે. તો વીમા કંપની શું કહેતી હોય છે કે ભગવાન દ્વારા અટેક કરવામાં આવ્યો છે, તો એ વસ્તુના પૈસા અમે નહીં આપીએ. એણે અમુક પ્રકારની કન્ડિશન મૂકી હોય છે. વીમાની પોલિસી તમે ધ્યાનથી વાંચો ને તો એમાં કન્ડિશન હોય છે. તો કન્ડિશન સપ્લાય એવું બોલે છે. આપણે ક્યારેય કન્ડિશન નાના અક્ષરે હોય એટલે આપણે વાંચતા હોતા નથી, ડાયરેક્ટ સાઇન કરી નાખીએ છીએ, હા ભાઈ ડન છે ડન છે. પણ ક્યારેક કન્ડિશન વાંચો ને તો ખબર પડે. એમાં એક તો લખ્યું હોય છે કે તમે ગોડ દ્વારા કંઈક થયું હોય, ભગવાન દ્વારા, તો વીમો ક્યારેય મળતો નથી. બીજી વસ્તુ, તમને કઈ બી વસ્તુ પૂછવામાં આવી હોય અને તમે કીધું નહીં, કોઈક વસ્તુ છુપાઈ. ઘણીવાર આવું થાય છે કે સ્વાસ્થ્યના વીમામાં ને એમાં કે આપણે વીમો લેવા જઈએ છીએ, સામેવાળા વીમા કંપનીવાળા આપણી જોડે ફોર્મ ભરાવે છે ત્યારે પૂછે છે, જો તમે પાસ્ટમાં કોઈ હાર્ટના પેશન્ટ રહ્યા છો, પાસ્ટમાં કોઈ પ્રકારનું પેરાલિસિસ થયું છે, આવું બધું થયું હોય તો એ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. ત્યારે ઘણા લોકો શું કરે છે? ના પાડી દે છે. હોય છે છતાં તો ઘણીવાર ના પાડીને આપણે એમ કહીએ કે ભાઈ વીમો લઈ લઈશું. વીમો મળી તો જશે, એ તો શું, એને તો પૈસા મળવાના જ છે પ્રીમિયમના, એટલે એ તો હાથ પાડવાનો જ છે. પછી જ્યારે વીમો કંઈક થયું અને વીમો પાકવાનો વારો આવ્યો, એટલે કે વીમો આપવાનો વારો આવ્યો, ત્યારે ખબર પડી વીમા કંપનીને કે આ તો હાર્ટ પેશન્ટ હતો ઓલરેડી, તો પછી તમને શું કહેશે? અમને તમને સીધી પોલિસી બતાવશે. જો તમને કીધું હતું તમે હાર્ટ પેશન્ટ છો, તમે અમને ના પાડી, તો આ તમે ખોટું બોલ્યા, એટલે તમને વીમાની રકમ મળશે નહીં. અને તમે જેટલી વીમાની રકમ ભરી એ બધી શું થઈ જશે? કેન્સલ. એટલે આ છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. એટલે કે ત્યાં એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ જે વીમો લે છે
એને વીમો આપનાર ઉપર સંપૂર્ણ ભરોસો મૂકવો જોઈએ, એને દરેકે દરેક વસ્તુ કહેવી જોઈએ જેના લીધે જેના ઉપર વીમો લીધો છે એના વિશે તમારે તમામ વસ્તુ કહેવી જોઈએ, કોઈ સંકોચ રાખ્યા વિના. તમે કોઈ પણ વસ્તુ છુપાવી તો તમને એની વીમા પોલિસીની રકમ પાક્યા તારીખે તમને મળે નહીં અને તમારી વીમાની રકમ શું થઈ જાય, કેન્સલ. એટલે કે સંપૂર્ણ ભરોસો તમારે મૂકવો પડે સેના ઉપર, વીમો આપનાર ઉપર, કે એટલે કે LIC કે કંપની ઉપર, કે તમારે ભરોસો મૂકવો પડે અને તમામ વસ્તુઓ કહેવી પડે. જો તમે એક પણ વસ્તુ છુપાવી હોય તો પછી એ વીમો તમને પાછો મળે નહીં.